हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। द प्रीवियस सेशन में अंदर अपने लाइन एंड स्टाफ ऑर्गेनाइजेशन जे छे एना विषे डिस्कस करता था, बराबर के जेनी अंदर तुमने बन्ने वस्तु लाइन ऑर्गेनाइजिंग एंड स्टाफ ऑर्गेनाइजिंग जे छे एनु कॉम्बिनेशन तुमने आपेलू छे, बराबर। सी प्रीवियस सेशन में अंदर अपने इंट्रोडक्टरी पार्ट जो लीधो के व्हाई वी नीड बोथ दी फंक्शंस, कि सुकाम अपने स्पेशलाइज्ड स्टाफ, जनरलाइज्ड स्टाफ और पर्सनलाइज्ड स्टाफ नी जरूर पड़े छे। एज वेल एज आपने ए वस्तु पण जोई लीधी के व्हाई वी नीड पर्टिक्युलरली ऑल दी स्टाफ मेम्बर्स, कारण के आपणे आपणुं ऑर्गेनाइजेशन जे छे एनुं डेवलपमेंट करीए छे, ओर एल्स के पछी आपणुं ऑर्गेनाइजेशन जे छे ए टेक्नोलॉजिकली एडवांस बने छे। अधर देन दैट આપનું જે કઈ બી ઓર્ગેનાઇઝેશન જે છે એ ચેન્જીસ અને અનસર્ટેનિટીઝ બિઝનેસ એન્વાયરમેન્ટ ની જે છે એના ઉપર ફોકસ કરે છે। ફાઇન, સો આવી બધી વસ્તુ આપણે પ્રીવિયસ સેશન ની અંદર જો એઝ વેલ એઝ એડવાન્ટેજીસ બી જોઈ લીધા, કે ભાઈ કઈ કઈ વસ્તુનો ફાયદો આપણને મળે છે જેમાં સ્પેશિયલાઇઝેશન, ડિસિઝન મેકિંગ ની સાઉન્ડનેસ, એઝ વેલ એઝ અમુક ઓથોરિટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ જે છે એને કેવી રીતે ડિફાઇન કરવી, હાઉ ટુ ડિફાઇન ધેટ, how to go for the democratic management, systematic planning and control and flexibility, and so all these things they particularly given to us. Fine, now let us focus on to the disadvantages part. ani andar ape ghani badi vastu previously je che e discuss kari, advantages and introductory part ni have apne focus kariye che disadvantages upar, jema first tumne apel che conflicts, બરાબર। દરેક કંપનીની અંદર કોઈ ને કોઈ વાત જે છે, કોઈ ને કોઈ વસ્તુ એ જે છે એ કન્ફ્લિક્ટ ક્રિએટ થતા હોય છે। ફાઇન, એન્ડ ધીસ કન્ફ્લિક્ટ આર પર્ટિક્યુલરલી બેઝડ ઓન ધી અપન સર્ટેન કાઇન્ડ ઓફ થિંગ્સ, કારણ કે સીધી વસ્તુ છે એમાં તમે લાઈન વાળાની ઇમ્પોર્ટન્સ આપશો, વિચ આર ધી અલ્ટિમેટલી પાર્ટ ઓફ યોર અપર ઓથોરિટી, એન્ડ ધેન તમે સ્ટાફ વાળાને બી ઇમ્પોર્ટન્સ આપશો, વિચ ઇઝ ધી પાર્ટ ઓફ ધી મિડલ એન્ડ બોટમ લેવલ થિંગ્સ। બંને વસ્તુની અંદર, બંને વસ્તુ કે જેટલી બી વસ્તુઓ તમને આની અંદર આપેલી છે એ બધી વસ્તુમાં ફર્ક શું થાય, તો કે એ લોકો બધીમાં ડિસિઝન મેકિંગમાં એનો હાથ હોય છે, અને જ્યારે તમે કોઈની એડવાઇસ લો ને ત્યારે તમે પછી એને એક્સેપ્ટ નહીં કરો તો થોડા ઘણા તો કન્ફ્લિક્ટ ક્રિએટ થાય છે। ફાઇન, સો એ કન્ટેક્સ્ટમાં તમને આપેલું છે। નેક્સ્ટ તમને કહે છે કે ટુ મચ ડિપેન્ડન્સ ઓન સ્ટાફ, સેકન્ડ જે આપેલું છે એમાં કીધું છે, શું કામ એવું કહે છે કે ભાઈ ટુ મચ ડિપેન્ડન્સ, કારણ કે તમે સ્ટાફ ઓર્ગેનાઇઝેશનને સ્પેશિયલાઇઝ્ડ વે ની અંદર, જનરલાઇઝ્ડ વે ની અંદર અપોઇન્ટ કરો છો, જેમાં પર્ટિક્યુલરલી તમે એ લોકો પાસેથી ડોક્યુમેન્ટેશન એની પ્રોસેસ કરાવવાનું છે, હવે એ લોકો જ બધી ઇન્ફોર્મેશન રાખે છે, એ લોકો જ બધા ડોક્યુમેન્ટેશન મેનેજ કરે છે, સો યુ વિલ ફીલ કે ભાઈ આ સ્ટાફ ઉપર આપણે ડિપેન્ડન્ટ રહેવાની જરૂરિયાત છે, સ્ટાફ જે છે એ બધું કામકાજ કરી લેશે, પછી ક્યારેક સ્ટાફ ઇનઇફેક્ટિવ બની જાય છે અને સ્ટાફ ઈ વેની અંદર વર્કઆઉટ નથી કરી શકતો, કે તમારા એક્સપેક્ટેડ વેની અંદર વર્કઆઉટ નથી કરી શકતો, ધેન યુ વિલ ફીલ બેડ, એન્ડ ઇટ મોસ્ટ વિથ ધી ડિસએડવાન્ટેજીસ થિંગ ફોર ધી કંપની યોર નો ટુ સી। દરેક વખતે તમે જે પ્રમાણે એક્સપેક્ટ કરતા હોય, જરૂરી નથી કે એ પ્રમાણે સ્ટાફ જે છે એ વર્કઆઉટ કરે, કે જરૂરી નથી કે એ પ્રમાણે સ્ટાફ જે છે એ પર્ટિક્યુલરલી તમને ઇન્ફોર્મેશન, કે સ્ટાફ જે છે એ વસ્તુ તમને અમુક વેની અંદર ક્રિએટ કરી દે, સો જરૂરી નથી એ વસ્તુ। અને બીજી એક વસ્તુ એ બી છે કે ભાઈ સ્ટાફ ઉપર બહુ ડિપેન્ડન્ટ રહેવાની જરૂર નથી, અમુક વસ્તુ તમારે વેરીફાઈ કરાવડાવી જ પડે સ્ટાફ પાસે, યસ ઓર નો। ફાઇન, સો એ એક વસ્તુ જે છે એ તમને કીધેલી છે। નેક્સ્ટ કીધું છે કે મિસ ઇન્ટરપ્રિટેશન ઓફ સ્ટાફ એડવાઇસ, તમે સ્ટાફ પાસેથી એડવાઇસ લો છો, તમે અમુક સ્પેસિફિક વસ્તુ માટે એ લોકોને અપોઇન્ટ કરેલા છે, જેમ કે ઓડિટિંગ માટે ઓડિટ કમિટી નો સ્ટાફ, અકાઉન્ટિંગ માટે અકાઉન્ટિંગ નો સ્ટાફ, કંપનીના જે કંઈ પણ રૂલ્સ રેગ્યુલેશન્સ અકોર્ડિંગ ટુ કંપની સેક્રેટરીનો સ્ટાફ, આવા અલગ અલગ સ્ટાફને તમે અપોઇન્ટ કરેલા છે, હવે એ લોકો તમને કંઈક એડવાઇસ આપે, તમે એમ એને કંઈક બીજું સમજીને ખોટી એડવાઇસ જે છે એ કેરી કરી જાઓ છો, નાઉ વોટ યુ વિલ ડુ। સો જ્યારે બી તમે સ્ટાફની એડવાઇસને મિસરિપ્રેઝેન્ટ કરો છો ઓર મિસ ઇન્ટરપ્રિટ કરો છો, ઓર એલ્સ કે તમે એમાં અલગ જ મિનિંગ કાઢો છો,
એનો કહેવાનો કંઈક મતલબ અલગ હોય તમે અલગ મતલબ કાઢો છો. સો એ મેની અંદર કીધેલું છે કે મિસ ઇન્ટરપ્રિટેશન, તમે જ્યારે સ્ટાફની એડવાઇસ કરો ને ઇટ વિલ બી ધી ડિસએડવાન્ટેજીસ ફોર યુ. ફાઇન, નેક્સ્ટ કીધું છે કે હાઈ ઓપરેટિંગ કોસ્ટ. ઓબ્વિયસલી તમે દરેક વસ્તુ માટે અલગ અલગ સ્પેશિયલાઇઝ સ્ટાફને બોલાવો છો કે એ સ્પેશિયલાઇઝ સ્ટાફ પાસે જે છે એ કામ કરાવડાવો છો, then it will give you the high operating cost. તમારે એ લોકોને ઓપરેટ કરવા માટે, એ લોકો તમારી કંપનીની અંદર કામ કરી આપે, ડોક્યુમેન્ટેશન કરી આપે, ડોક્યુમેન્ટનું ધ્યાન રાખે, ઇન્ફોર્મેશન બહારની લઈ આવે, કંપનીની ઇન્ફોર્મેશન જે છે એનો યુઝ કરીને ઇફેક્ટિવ ડિસિઝન મેકિંગ આપે ને, they will charge some higher fees for all these kind of things. So it is particularly for the, we can say that it is disadvantageous element that it will operate after carrying the higher cost. Obviously, તમારે એના માટે વધારે પડતા પૈસા અને ફીસ ને એ બધી વસ્તુ આપવી પડે. યસ ઓર નો? ફાઇન. નેક્સ્ટ તમે કીધું છે કે ઇરરિસ્પોન્સિબલ સ્ટાફ. ઓબ્વિયસલી જ્યારે બી સ્ટાફ મેમ્બર્સ ઇરરિસ્પોન્સિબલ હોય ને, યુ વિલ ફીલ મોર, વી કેન સે ધેટ યુ વિલ ફીલ મોર બર્ડન ઓવર યુ. કારણ કે સ્ટાફનું ધ્યાન જ ન હોય અમુક વસ્તુઓ ઉપર. એ લોકો જે છે એ બધી વસ્તુને એટલી લાઇટલી લેતા હોય કે એને ખબર જ ન હોય કે આનું ઇમ્પોર્ટન્સ શું છે. અને જ્યારે આવો ઇરરિસ્પોન્સિબલ સ્ટાફ આવી જાય ને કંપનીની અંદર, ઇટ વિલ ક્રિએટ સમ ડિસએડવાન્ટેજીસ ઓર એડવર્સ સિચ્યુએશન ફોર કંપની. યસ ઓર નો? તો સી, સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને કહું તો આ લોકો એવી વસ્તુ કહેવાની ટ્રાય કરે છે કે ભાઈ સ્ટાફ મેમ્બર્સ જેટલા બી લોકો હોય એ પોતાને અસાઇન રિસ્પોન્સિબિલિટી ફૂલફિલ નથી કરતા, ઓર એલ્સ એ રિસ્પોન્સિબિલિટી જે એને આપવામાં આવે છે ને એના ઉપર એનું કઈ ખાસ ફોકસ કે ખાસ ધ્યાન હોતું નથી. આમ તમે ઘણી જગ્યાએ જોતા હશો, એમાં ખાસ કરીને સરકારી ઓફિસિસ તમે જ્યાં જુઓ છો ને, સરકારી ઓફિસ ને સરકારી બેંક, ત્યાં તો આવું તમને બહુ જોવા મળે. કારણ કે ત્યાં છે ને લોકોને પડી દીધું, જોબ જવાની ચિંતા ન હોય. સરકારી જમાઈ ને કોઈ દિવસ જોબ જવાની ચિંતા ન હોય, કારણ કે ખબર છે કે જ્યાં સુધી હું રેઝિગ્નેશન નહીં આપું કે આઈ વિલ નોટ ગો ફોર ધી અર્લી રિટાયરમેન્ટ ઓર વોલન્ટરી રિટાયરમેન્ટ, ત્યાં સુધી તો આ લોકો મને કાઢી શકવાના નથી. ધેટ્સ ઇટ. ફાઇન. સો એના લીધે જે છે એ સ્ટાફની ઇરરિસ્પોન્સિબિલિટીના લીધે કંપનીને પ્રોબ્લેમ ફેસ કરવા, પણ સાથે સાથે ઘણી વખત એવું થાય કે કંપની રિલેટેડ પાર્ટીઝ હોય ને એની પ્રોબ્લેમ ફેસ કરવા. હવે તમે તમારી કંપની એક સાથે બે કે ત્રણ એક જ નામ એની કંપની સાથે જોડાયેલી છે, જેમાં કંપનીનું નામ છે રામ શ્રીરામ. હવે રામના બદલે શ્રીરામનું બિલ બનાવી નાખ્યું તમે, અને પછી એને મોકલી બી દીધું રામ શ્રીરામ વાળા. હવે એને તો ખોટે ખોટું એના નામનું બિલ બની ગયું ને એની કંપનીના નામ. ફાઇન. એમાં બી જ્યારે તમે અમુક એવી સિસ્ટમની જતા હોય કે જ્યાં તમારે ઓનલાઈન ગવર્મેન્ટની સાઇટ ઉપરથી ફોર્મ્સ કાઢવાના હોય ને અમુક ફોર્મ્સ મોકલવાના હોય, બરાબર, તો એમાં કેવડી મોટી બ્લન્ડર ક્રિએટ થાય, કેટલી પ્રોબ્લેમેટિક સિચ્યુએશન ક્રિએટ થાય. ફાઇન. સો એ વસ્તુ આપેલી છે કે ભાઈ સ્ટાફ ઇરરિસ્પોન્સિબલ હોય તો ખાલી કંપનીને જ નહીં, કંપનીની સાથે રિલેટેડ પાર્ટીની પ્રોબ્લેમ ફેસ કરવા પડે. નેક્સ્ટ તમે કીધું છે કે સ્ટાફ લેક્સ ઓથોરિટી. સ્ટાફ જે છે ને એ ઓથોરિટી એની પાસે બહુ જાચી હોતી નથી, એટલે એ લોકો છે ને એ તમને એડવાઇસ આપશે, તમે ડિસિઝન મેકિંગમાં બી હેલ્પફુલ થશે, બટ હા એક વસ્તુ એ છે કે ભાઈ એ લોકો જે છે એની પાસે કોઈ પણ પ્રકારની ઓથોરિટી નથી. એન્ડ વેન દે ડુ નોટ હેવ એની કાઇન્ડ ઓફ ઓથોરિટી, દે વિલ પર્ટિક્યુલરલી નોટ કન્સર્ન અબાઉટ યોર કંપની. એ લોકો ક્યારેય તમારી કંપની માટે કન્સર્ન નહીં લે, કારણ કે એને ખબર છે કે આપણી તો આ વસ્તુ માટેની ઓથોરિટી કોઈ છે નહીં. વાય વી હેવ ટુ ફોકસ ઓન ટુ દેટ પાર્ટ એન્ડ વાય વી હેવ ટુ ડુ એક્સ્ટ્રાઓર્ડિનરી એફર્ટ્સ. યસ ઓર નો? આજે હું તમને ઓથોરિટી નથી આપતી ને ખાલી ને ખાલી રિસ્પોન્સિબિલિટી જે છે એ તમારા નામની આપી દઉં છું, અને એવું કહું છું કે ધીસ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી, યુ આર રિસ્પોન્સિબલ ફોર ઇટ ઇફ યુ આર નોટ ગોઈંગ ટુ ડુ ધીસ થિંગ.
चलो आओ मैं कही दीदू एक वक्त पर ना તમારી પાસે ઓથોરિટી નથી એટલે તમને ઘંટા ફરક નથી પડતો કે તમે રિસ્પોન્સિબિલિટી પૂરી કરો કે નહીં. કારણ કે તમે એમ કહી દેશો કે મારી પાસે આ વસ્તુ જે છે એ કરવાની ઓથોરિટી નથી એટલે મારે આ કામ બાકી રહી ગયું. ધેટ્સ ઈટ. મારે આ વ્યક્તિને કહેવાની ઓથોરિટી નથી એટલે કામ બાકી રહી ગયું. ધેટ્સ ઈટ. આવું તમે કહી દેશો યસ ઓર નો? કહીશો કે એક વસ્તુ જે છે આની અંદર તમને આપેલી છે. પણ નેક્સ્ટ કે છે કે ડીલે ઇન ડિસિઝન મેકિંગ. ડિસિઝન મેકિંગ જે છે એની અંદર ડીલે થવું. ઉપર તમને એવું હોય કે સાઉન્ડ ડિસિઝન જે છે લઈ શકો છો ને ડિસિઝન મેકિંગમાં ડીલે થાય એવું ડિસએડવાન્ટેજીસ ની અંદર રહે. યસ ઇટ હેપન્સ એન્ડ ઇટ હેપન્સ ફોર અ રીઝન. વાય સો લેટ મી ટેલ યુ. જ્યારે તમે સ્ટાફની એડવાઇસ માટે એફર્ટ્સ કરતા હશો એન્ડ સ્ટાફ આવે અને તમને એડવાઇસ આપે એ પર્ટિક્યુલરની એવી વસ્તુઓ છે કે જ્યાં ડિસિઝન મેકિંગ જે છે એમાં તમારે ટાઈમ લાગી જાય. કારણ કે તમે દરેક લોકોના ઓપિનિયન્સ લેવાની ટ્રાય કરો છો, દરેક લોકોને સાથે ડિસિઝન મેકિંગ માટે ડિસ્કસ કરો છો. સો એ વસ્તુ જે છે એ પર્ટિક્યુલરલી તમારા ડિસિઝન મેકિંગને લેટ બનાવે છે. લેટ બાય લેટ બાય લેટ લેટ કરતું જાય છે. યસ ઓર નો? ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ યુ હેવ બીન ગિવન ટુ. નેક્સ્ટ તમને કીધું છે કે શિફ્ટિંગ ઓફ રિસ્પોન્સિબિલિટી. યસ, રિસ્પોન્સિબિલિટી જે છે એને શિફ્ટ કરી દેવામાં આસાની રહે છે લોકોને કરતા બી હોય છે. આ વસ્તુ છે ને ડિસએડવાન્ટેજીસ છે કારણ કે સ્ટાફ જાજો છે અને એકબીજાના ઉપર શિફ્ટ કર્યા નથી રિસ્પોન્સિબિલિટી. એના લીધે કામ એના લીધે છે ને એક વસ્તુ એ થાય કે ડિલે જે છે ને એ કામની અંદર થાય. કારણ કે આજે હું બીજાને કહું એ વ્યક્તિ ટાઈમે ન કરે, એ ત્રીજાને કહેશે, ત્રીજો વ્યક્તિ ટાઈમે નથી કરતો, એ ચોથાને કહેશે, ચોથો ટાઈમે નથી કરતો. આવી રીતે કામની અંદર ડિલેઇંગ થાય ટાઈમ બાય ટાઈમ. ઇટ ઇઝ નોટ એટ ઓલ ગુડ થિંગ. યસ ઓર નો? એ વસ્તુ બિલકુલ પણ સારી નથી કંપની માટે કે કંપની જે છે એના એન્વાયરમેન્ટ માટે. યસ ઓર નો? સો એ એક મેનરની અંદર તમને કીધું છે. નેક્સ્ટ કીધું છે કે શિફ્ટિંગ ઓફ રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી જે છે એ શિફ્ટ કરી દેવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ તમને કીધું છે કે કન્ફ્યુઝન. વાય કન્ફ્યુઝન ઇઝ ધેર? સી, તમે છે ને અહીંયા લેતા ભલે એક જ વ્યક્તિ પાસેથી કમાન્ડ લેશો પણ તમારી સાથે કામ કરવાવાળા જાજા લોકો હશે, સ્ટાફ જાજો છે અને આ કેસની અંદર કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. કારણ કે સ્ટાફ મેમ્બર જેટલા જાજા હોય ને એટલા જ એ લોકો તમારા માટે કન્ફ્યુઝન ક્રિએટ કરે. ઓનાને આ કામ આવડતું હોય તો એમાં ઓપિનિયન આપે, બીજાને આવડે છે તો એમાં ઓપિનિયન આપશે, ત્રીજાને આવડે તો એ ઓપિનિયન આપશે. આવી રીતે જે છે ને એ વસ્તુઓ જે છે પર્ટિક્યુલરલી તમે એની અંદર કન્ફ્યુઝ જ ધ્યાન રાખો. કરવું શું એક્ચ્યુઅલ મેનેજની અંદર પોઈન્ટ? સો ધીસ ઇઝ ધી થિંગ એન્ડ ફોર પર્ટિક્યુલર ધીસ થિંગ યુ હેવ ટુ ફોકસ ઓન ટુ ધીસ પાર્ટ કે ભાઈ આ ડિસએડવાન્ટેજીસ વસ્તુ છે. નેક્સ્ટ આપણો ટોપિક છે કમિટી. પહેલા હું તમને ઇન્ટ્રોડક્શન આપું છું, ધેન વી વિલ ડિસ્કસ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ કમિટીઝ. ફાઇન. સો પહેલા હું તમને એક જે છે એ કમિટીનું એક આમ કહી શકાય કે ઇન્ટ્રોડક્ટરી પાર્ટનો એક લેઆઉટ આપી દઉં છું. ફાઇન. લેટ અસ ફોકસ ઓન ટુ દેટ પાર્ટ. અકોર્ડિંગ ટુ આર સી ડેવિસ, કમિટી ઇઝ અ ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ હુ મીટ ફોર ધી પર્પઝ ઓફ ઇફેક્ટિંગ એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ આઈડિયાઝ કન્સર્નિંગ અ સોલ્યુશન ફોર સમ પ્રોબ્લેમ. આઈ નો તમને આમાં કઈ સમજમાં નહીં આવ્યું. આઈ નો. લેટ્સ ડુ ઇટ અગેન. કમિટી ઇઝ અ ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ. કમિટી જે છે એક ઇન્ડિવિજ્યુઅલ્સ લોકો જે છે એનું એક ગ્રુપ છે કે જે એક પર્પઝ માટે મળે છે. કયા પર્પઝ માટે? તો કે એવા પર્પઝથી કે જ્યાં તમે કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા અમુક આઈડિયાઝ જે છે એને ઇન્ટિગ્રેટ કરો છો. ઇન્ટિગ્રેટ કરવા એટલે કે અમુક આઈડિયાઝને ભેગા કરવા. બરાબર. ભેગા કરી અને એ લોકો સોલ્યુશન લાવવાની ટ્રાય કરે છે. ધેટ પર્ટિક્યુલર ગ્રુપ ઓર ધેટ પર્ટિક્યુલર ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇઝ નોન એઝ અ કમિટી. ફાઇન. શું કે છે? તો કે કમિટી ઇઝ નોટ અ સેપરેટ ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન. કમિટી કોઈ સેપરેટ ફોર્મ નથી ઓર્ગેનાઇઝેશન.
ऑर्गेनाइजेशन का पार्ट है जो उसमें कहते हैं कि विद इन एन ऑर्गेनाइजेशन देयर एग्जिस्ट सर्टेन कमिटीज डील विद सर्टेन मैटर्स विद द ग्रोथ ऑफ बिजनेस इंपोर्टेंस ऑफ कमिटीज ऑल्सो ग्रो कमिटी जे छे ने एक सेपरेट वस्तु नहीं के सेपरेट फॉर्म ऑफ ऑर्गेनाइजेशन है जैसे कि अपने लाइन ने फंक्शन ने ऊपर ने एवं काई नहीं एवी वस्तु आनी अंदर तो शू छे तो के पे कमिटी ई एवी वस्तु छे विद इन द ऑर्गेनाइजेशन जे छे के ऑपरेट થાય છે કે જે અમુક અમુક મેટર સાથે ડીલ કરે છે જેમ કે ઓડિટિંગ કમિટી નોમિનેશન કમિટી આ ભલે હું તમને ખાલી એનો આઈડિયા આપું છું ભલે આઈ નો કે તમને એ વસ્તુ સમજવા કદાચ નહીં આવે થોડુંક તમારા માટે એડવાન્સ થઈ જશે બટ તમને એક આઈડિયા આપું છું કે કંપનીઝ હોય ને જે મોટી મોટી કંપની લિસ્ટેડ કંપની શેર માર્કેટ પર છે એ લોકો આવી દરેક પ્રકારની કમિટી કરતા છે વિસલ બ્લોઇંગ કમિટી કે જે હ્યુમન રિસોર્સિસ કોર્પોરેટ ગવર્નન્સ કમિટી જે હ્યુમન રિસોર્સિસ માટે એના જે જે હકને પ્રોટેક્ટ કરવા માટે ની છે એના રાઇટ્સ ને પ્રોટેક્ટ કરવા માટે દેન કમ્સ ટુ પર્ટિક્યુલરલી સીએસઆર કમિટીઝ જે કંપનીની સોશિયલ રિસ્પોન્સિબિલિટી પર ફોકસ કરે છે દેન કમ્સ ટુ ગ્રીવિયન્સ હેન્ડલિંગ કમિટી એટલે કે કોઈ પણ બિઝનેસની પાર્ટની સાથે બિઝનેસને ઝઘડો થાય છે કે ઝઘડા જો માહોલ થઈ જાય છે કે દુઃખ લાગી જાય કે ને આપણે દુઃખ લાગી જાય તો એ વસ્તુ હેન્ડલ કરવાનું કામ કમિટીઝનું હોય છે એટલે આપણે અહીંયા નાની નાની કંપનીમાં તો તમને ન જોવા મળે કારણ કે એમાં તો માલિક પોતે બધું હેન્ડલ કરતો અને એવી બધી સિચ્યુએશન બટ ઇફ યુ want to see these kind of committees then you can go for particularly website of tata બરાબર તમે tata ની કોઈ ભી વેબસાઈટ લઈ લેજો એમાં એ લોકો આખી આખી કમિટીઝ જે છે એનું ઇન્ટ્રોડક્શન ને બધું આપે છે એઝ વેલ એઝ તમે હીરો માટે ભી જઈ શકો છો હીરો હોન્ડા ની આ હીરો હોન્ડા અલગ થઈ ગયું છે હીરો ખાલી અને ખાલી હીરો પણ સો એના માટે ભી જઈ શકો છો તમે એમાં તમને આ દરેક કમિટીઝ ની નું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ તમને જોવા મળશે નેક્સ્ટ શું કહે છે તો કે અ કમિટી ઇઝ વિથ ઇટ્સ રિપોર્ટ્સ એનેબલ ધ લાઈન એક્ઝિક્યુટિવ્સ ટુ અરાઇવ એટ રાઈટ ડિસિઝન કમિટી નું કામ જ હોય છે કે એક સિંગલ પ્રોબ્લેમ ને લઈને સોલ્યુશન આપવું કારણ કે એ લોકો પાસે છે ને અમુક સ્પેશિયલ ટાઈપ નું નોલેજ હોય છે અને એ લોકો એ સ્પેશિયલ ટાઈપ ના નોલેજ નો જે છે એ યુઝ કરે છે જસ્ટ ટુ મેક અ રાઈટ ડિસિઝન ખાલી અને ખાલી સાચું ડિસિઝન લેવા માટે જે કઈ પણ લાઈન ઓર્ગેનાઇઝેશન વાળા લોકો હોય ને અપર ઓથોરિટીઝ એને જે છે ને સાચું ડિસિઝન લેવામાં હેલ્પફુલ થાય અને આ કમિટીઝ જે છે ને એ સ્પેશિયલાઇઝડ મેનરની અંદર વર્કઆઉટ કરતી ફાઇન સો ધીસ ઇઝ ધી મોસ્ટ બેનિફિશિયલ થિંગ ફોર અસ ઓર ફોર કમિટી કે ફોર બિઝનેસ ફાઇન સો એ એક મેનરની અંદર કીધું છે પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ડિસએડવાન્ટેજીસ ડિસ્કસ કર્યા લાઈન એન્ડ સ્ટાફના એઝ વેલ એઝ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જે છે એ કમિટી નો ડિસ્કસ કરી દીધું કમિંગ સેશન ની અંદર એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જે છે એ ડિસ્કસ કરશું પર્ટિક્યુલર આ સેશન માટે જે છે એ અહીંયા સુધી રાખશું થેન્ક યુ સો મચ